आप જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર सूरत तापी नदी पर नवो कन्वेंशनल बेरेज प्रोजेक्ट आकार ले से 972 करोड़ खर्चे पलसाणा हजीरा ने सूरत नी नवी कनेक्टिविटी उभी कराशे। सूरत महानगर पालिका द्वारा सतत विकास ना कामों आगळ वधी रह्या छे। स्थायी समिति की बैठक में आज एक महत्वपूर्ण निर्णय लेवाशे। तापी नदी पर वधु एक ब्रिज आकार लेवा जई रह्यो छे। तापी नदी पर कन्वेंशनल बेरेज प्रोजेक्ट आगामी 4 वर्ष में पूर्ण थाय ते प्रकारनो निर्णय करायो छे। अंदाजे 972 करोड़ रूपयाना खर्चा नवी कनेक्टिविटी उभी करवामां आवशे, जेथी करीने सूरतना विकास माटे महत्वनुं बनी रहे छे। 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરાઈ છે। તાપી નદીના ઉપર કન્વેન્શનલ બેરેજ તરીકે બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને ગાંધીનગરના અધિકારીઓ દ્વારા 17 ઓક્ટોબર 2020ના દિવસે મહત્વની બેઠક મળી હતી, જેમાં તાપી નદી ઉપર વધુ એક કનેક્ટિવિટી માટેનો બ્રિજ સહિત મહત્વની ચર્ચાઓ ચર્ચના કરવામાં આવી હતી। આજે સ્થાયી સમિતિની બેઠકમાં કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જ બેરેજની ડિઝાઇન અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। છેલ્લા 100 વર્ષના ડેટા એક્ટ કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી। બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ પણ હશે, જેની અંદર પહેલા તબક્કામાં દરેક પ્રકારના સર્વોની કામગીરી રિપોર્ટ અને મંજૂરી મેળવવામાં આવશે। બીજા તબક્કામાં કન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ત્રીજા તબક્કામાં 3.5 થી 4 વર્ષમાં કામ પૂર્ણ કરીને ONM નક્કી કરવામાં આવશે। 2020માં બેરેજની ડિઝાઇન નક્કી થઈ હતી। રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદી સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17 સુરત। કુલ 18 કામો હતા, બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે સૌથી અગત્યનું કામ સુરત શહેરના નગરજનો માટે કન્વેન્શનલ બેરેજની આજે મંજૂરી આપવામાં આવી છે। 17/10/2020ના રોજ ગાંધીનગરમાં 15 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાને અંતે કન્વેન્શનલ બેરેજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી। 100 વર્ષ જેટલો ડેટા, છેલ્લા 100 વર્ષનો ડેટા એમાં લેવામાં આવ્યો હતો અને તાપી નદી ઉપર રૂંડ અને બાઠાની વચ્ચે 1036 મીટર એટલે કે આશરે 1 કિલોમીટર જેટલો બેરેજનું સ્ટ્રક્ચર, જેમાં 60 જેટલા વર્ટિકલ ઓપરેટેડ ગેટ્સ આવશે, જેની 15 મીટર બાય 7 મીટરનો એક ગેટ હશે અને આ ગેટ પાણીની અંદર 1.5 મીટર જેટલો રહેશે। બેરેજ એટલે કે રાહુલરાજ મોલ ઉપરથી ફ્લાયઓવર રૂપે 760 મીટર જેટલો ફ્લાયઓવરનો બેઝ બનશે, ત્યારબાદ 1036 મીટરનો બેરેજ બનશે અને ત્યારબાદ 2100 મીટર આશરે જે ભાઠા તરફ રિટેનિંગ વોલ ઉપર રસ્તો બનાવીને તેને ત્યાં ભાઠા સાથે 60 મીટરના રોડ સાથે જોડવામાં આવશે। એટલે આ 60 મીટરની કનેક્ટિવિટી જે રીતે શરૂ થાય છે એ પ્રમાણે આપણો 48 નંબરનો પલસાણા હાઈવે, હજીરાના હાઈવે નંબર 53 થઈને 60 મીટરના સુરત ડુમ્મસ રોડ ઉપરથી પસાર થઈ તાપી નદીના સામે કાંઠે સુરત હજીરાના 60 મીટરના માર્ગ સુધીની કનેક્ટિવિટી આમાં નક્કી થાય છે। 3 તબક્કામાં આ બ્રિજનું એટલે કે બેરેજનું, કન્વેન્શનલ બેરેજનું કામ ચાલશે। પ્રથમ તબક્કામાં દરેક પ્રકારના સર્વે રિપોર્ટ, તમામ મંજૂરીઓ, તમામ પ્રકારના કામો જેના માટેની મંજૂરી એટલે કે પ્રથમ તબક્કામાં નક્કી થયા પછી બીજા તબક્કાનું કામ શરૂ થશે। એની વાયબિલિટી ચેક કર્યા બાદ બીજા તબક્કામાં સંપૂર્ણ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને ત્રીજો તબક્કો એટલે કે આશરે 3.5 થી 4 વર્ષના સમયગાળામાં જ્યારે આ કમ્પ્લીટ થઈ જાય કન્વેન્શનલ બેરેજ, ત્યારબાદ એનું ONM નક્કી કરવામાં આવશે। આ પ્રકારે સુરત શહેરને એક નવો બ્રિજ આજે સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિમાં નક્કી થયા। આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ 18 કામો હતા, બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે સૌથી અગત્યનું કામ સુરત શહેરના નગરજનો માટે કન્વેન્શનલ બેરેજની આજે મંજૂરી આપવામાં આવી છે।
17-10-2020 रोज गांधीनगर में 15 जेटला उच्च अधिकारी साथ चर्चा विचारना ने अंते कन्वेंशनल बेरेज की डिजाइन नक्की करवामां आवी हती। 100 वर्ष जेटलो डेटा छेल्ला 100 वर्षनो डेटा एमां लेवामां आव्यो हतो अने तापी नदी उपर रूंड अने भाठानी वच्चे 1036 मीटर एटले के आश्रे 1 किलोमीटर जेटलो बेरेजनुं स्ट्रक्चर जेमां 60 जेटला वर्टिकल ऑपरेटेड गेट्स आवशे जेनी 15 मीटर बाय 7 मीटर एक गेट हशे अने आ गेट पाणीनी अंदर 1.5 मीटर जेटलो रहेशे। बेरेज एटले के राहुल राज मॉल उपरथी फ्लायओवर रूपे 760 मीटर जेटलो फ्लायओवर नो बेस बनशे, त्यारबाद 1036 मीटर नो बेरेज बनशे अने त्यारबाद 2100 मीटर आश्रे जे भाठा तरफ रिटेनिंग वॉल उपर रस्तो बनावीने तेने त्यां भाठा साथे 60 मीटरना रोड साथे जोड़वामां आवशे। एटले आ 60 मीटरनी कनेक्टिविटी जे रीते शरू थाय छे ए प्रमाणे आपणो 48 नंबरनो पलसाणा हाईवे हजीराना हाईवे नंबर 53 થઈને 60 મીટરના સુરત ડુમ્મસ રોડ ઉપરથી પસાર થઈ તાપી નદીના સામે કાંઠે સુરત હજીરાના 60 મીટરના માર્ગ સુધીની કનેક્ટિવિટી આમાં નક્કી થાય છે। 3 તબક્કામાં આ બ્રિજનું એટલે કે બેરેજનું કન્વેન્શનલ બેરેજનું કામ ચાલશે। પ્રથમ તબક્કામાં દરેક પ્રકારના સર્વે રિપોર્ટ તમામ મંજૂરીઓ તમામ પ્રકારના કામો જે જેના માટેની મંજૂરી એટલે કે પ્રથમ તબક્કામાં નક્કી થયા પછી બીજા તબક્કાનું કામ શરૂ થશે। એની વાયબિલિટી ચેક કર્યા બાદ બીજા તબક્કામાં સંપૂર્ણ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને ત્રીજો તબક્કો એટલે કે આશરે 3.5-4 વર્ષના સમયગાળામાં જ્યારે આ કમ્પ્લીટ થઈ જાય કન્વેન્શનલ બેરેજ ત્યારબાદ એનું ONM નક્કી કરવામાં આવશે। આ પ્રકારે સુરત શહેરને આ એક નવો બ્રિજ